આપણા ધાર્યા પ્રમાણે કામ ન થાય આપણા ધાર્યા પ્રમાણે આપણા સંબંધો ચાલે નહીં અને ઘણી વખત તો એવું પણ બને એક્સિડન્ટ થાય તમે ગાડી વ્યવસ્થિત ચલાવતા હોય પણ સામેવાળો પીને ચલાવતો હોય તો એ રોંગ સાઈડમાં આવીને તમારી જોડે એક્સિડન્ટ કરે ને તમારે હોસ્પિટલાઇઝ થવું પડે એટલે સમટાઇમ્સ સરકમસ્ટાન્સીસ ક્રિએટ સ્ટ્રેસ યુ આર નોટ સોલી રિસ્પોન્સિબલ ફોર ધ સ્ટ્રેસ ઇન યોર લાઈફ પણ પરિસ્થિતિને સંજોગો એવા ઉભા થાય કે ફિઝિકલ મેન્ટલ ઇમોશનલ ડેમેજ આવે લાઈફમાં ફિઝિકલ મેન્ટલ ઓર ઇમોશનલ ડેમેજ એન્ડ ક્રિએટ સ્ટ્રેસ ઇન યોર લાઈફ એવી પરિસ્થિતિ સર્જાય તો આવા અનેક પ્રકારના તનાવ એ આપણા જીવનમાં આવે છે તો આ એક જીવનની હકીકત છે તો સ્ટ્રેસ જીવનમાં ન આવે એવી તો શક્યતા નથી પણ મિનિમાઇઝ થાય એવી શક્યતાઓ છે મિનિમાઇઝ થયા પછી મેનેજ થાય એવી પણ શક્યતાઓ છે એની માટે અમુક સ્પષ્ટ વિચારધારા અને અમુક સ્પષ્ટ વર્તનો એ જીવનમાં જરૂર છે જે સનાતન સમજણ છે સર્વોચ્ચ સમજણ છે એ હું આ દેહ નથી હું આત્મા છું આઈ એમ નોટ ધીસ હ્યુમન બોડી આઈ એમ ધ સોલ આ કોર્પોરેટ વર્લ્ડ ને પણ સારા સારા મેનેજમેન્ટ ગુરુ શીખવાડે છે આ થોટ જેને કહેવાય આત્મવિચાર જેને કહેવાય આત્મનિષ્ઠા અને આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે ભગવાન સ્વામિનારાયણે એમની વાતોમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે અને કદાચ એમના બસો ને તોતેર જેટલા વતનામૃત છે એમાં પહેલી અગત્યની વાત ભગવાન સ્વામીને કરી હોય તો એ ભગવાનનો મહિમા અને બીજી અગત્યની વાત કરી હોય એ આત્મનિષ્ઠાની વાત કરી છે કારણ કે આ બોડી પેરિશેબલ છે તો આપણને દેખાય છે કે નહીં આપણે બાળક હતા યુવાન થયા ઘરડા થયા આપણને બધાને દેખાય છે આપણે બધા આપણે આપણું જીવન જોઈ શકીએ છીએ આ આત્મવિચાર આજે મોટા મોટા કોર્પોરેશન શીખવાડવામાં આવે છે યુ આર નોટ ધીસ બોડી યુ આર ધ સોલ આ વિચારમાં ખૂબ તાકાત રહેલી છે શાસ્ત્રોક્ત વિચાર છે મહાન ઋષિ આપણને આપ્યો છે અને ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતમાં આ વિચારને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે આનાથી એડવાન્ટેજ હું તમને પ્રેક્ટિકલ સમજાવું તો આ વિચાર ના હોય અને કેવળ આપણે આપણા બોડીને આપણે માનતા હોય જો સાયન્સ પણ કહે છે કે પાંચ વર્ષમાં શરીરના બધા સેલ બદલાઈ જાય છે એટલે પાંચ વર્ષ પહેલા તમે જે હોતા એમાંનું એક સેલ પણ તમે અત્યારે નથી એક કોષ પણ તમે નથી તો આ વિચારથી પહેલો મોટો લાભ શું કે શરીરમાં કોઈ બીમારી આવે એના લીધે સ્ટ્રેસ આવે સામાન્ય નાની બીમારી હોય તો તનાવ ના આવે કારણ કે આપણને ખબર છે બે પાંચ દિવસમાં મટી જવાની પણ પેરાલિસિસનો સ્ટ્રોક આવી ગયો નાની ઉમરે અથવા કોઈ ડિઝેબિલિટી આવી ગઈ એક્સિડન્ટ થયો અને મેજર ડિઝેબિલિટી આવી ગઈ તેમાંથી તનાવ જન્મવાનો છે પણ એ વખતે આ વિચારની દ્રઢતા ભગવાન સ્વામિનારાયણે આપી છે કે આ દેહ છે નાશવંત છે તુચ્છ છે અને દુઃખરૂપ છે કેટલો સરસ વિચાર છે આપણા શાસ્ત્રકારો એને ભગવાન સ્વામીને તો આજ્ઞા કરી છે કે આ વિચાર રોજ કરો કે આ દેહ એના પ્રારબ્ધ અનુસાર ચાલે છે આમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે પ્રસિદ્ધિ પણ મળે અને અબજસ પણ મળે પ્રગતિ પણ થાય અને અધોગતિ પણ આવે પણ એ વખતે ભગવાન કૃષ્ણએ જે અર્જુનને કહ્યું શ્રીમદ ભગવદ્ ગીતામાં કે અર્જુન તારા ને મારા બધા કેટલાય જન્મ થઈ ગયા જનજી કેટલાય થશે એટલે આ વખતે આપણે મલાવીમાં ધંધો કર્યો ગયા વખતે ઝામ્બિયામાં કરેલો આવતી વખતે પાછું અંગોલામાં કરશું પછી પાછી એક વખત ભારત આવશું પાછા લંડન જશું તો કેટલાય જન્મ થઈ ગયા જ્યાં સુધી આ ફૂલ અટેચમેન્ટ છે બોડી સાથે ત્યાં સુધી તનાવ આવવાના જ તો એ વિચાર રોજ કરવો પડે કે ધીસ ઇઝ અ સેવન્ટી ઓર એટી યર ગેમ હું તો આત્મા છું આ દેહ નથી તો ફિઝિકલ ઇલનેસ આવશે એમાં વિચાર બહુ કામમાં આવશે એવી જ રીતે ધંધામાં ખોટ આવશે તો પણ આ વિચાર કામમાં આવશે એવી રીતે સગા સંબંધીઓમાં વિખવાદનો પ્રશ્ન આવશે 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 તો પણ આ વિચાર વિચાર બધે જ ઠેકાણા જેમ પૈસા હોય તો જીવનમાં બધું શકાય એમાં આત્મ વિચારમાં એટલી તાકાત છે કે જીવનમાં દરેક પરિસ્થિતિમાં સુખ તો પછીની વાત છે પણ સ્થિરતા તો આપી શકે એટલી તો આ વિચારમાં તાકાત છે જ તો જો એન્ડ માઇનસ માથી બહાર નીકળો હું અને મારું માંથી જેના લીધે સ્ટ્રેસ જન્મે છે એની માટે આ વિચાર છે ધારો કે કોકે તમને ગાળ દીધી કે તમે ગધેડા જેવા છો કેટલું લાગી આવે આપણને હા કે ના બધાને તમને અમને બધાને કે ગધેડા જેવો છો હમણાં પ્રવચન પતન કોક મને એમ કે ગધેડા જેવું તે પ્રવચન તો મને લાગી તો આવે ને દુઃખ તો લાગે અપમાન તો થાય બધાને લાગે પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ પ્રેક્ટિકલ વિચાર સમજાવતા હતા કોક તમને એમ કે તમે ગધેડા જેવા છો પ્રમુખ સ્વામી શીખવાડતા કે પહેલા તો આંખ બંધ કરીને વિચારું મારે લાંબા કાન છે નથી મારે ધોળું ચામડું છે નથી મારે પાછળ નાની ટૂંકી પૂછડી છે નથી મારે ચાર પગ છે નથી બસ હું ગધેડો નથી આટલું જ વિચારવાનું છે કેટલો સરસ વિચાર છે તનાવ જીવનમાં ન આવે એની માટે કોક બોલનારો તો બોલી ગયો ગાળ દેનારો દઈ ગયો એની તો કોઈ ખોટ છે નહીં ગાળ દેનારાની તો પૃથ્વી ઉપર કોઈ ખોટ છે જ નહીં આપણે આત્મનિષ્ઠા દ્રઢ કરવી પડે બીજી વાત પ્રમુખ સાંઈ મારા સરસ કરતા કે કોક તમને કંઈક વસ્તુ આપે ને તમે લો નહીં તો એ વસ્તુ ક્યાં રહે કા તો એની પાસે રહે ને તો વચમાં પડે એમ કોક તમને ગધેડો કે શું કામ લેવાનું બોલે એની પાસે રહ્યું તમને કોક ગધેડા કે ત્યારે તમે ગધેડા નથી તમે સ્લીવ રોલ કરો ને મને ગધેડો કીધો હવે થયો કારણ કે તે માની લીધું ને કે મને કયો માની લીધું એટલે પ્રશ્ન લાઈફ ઇઝ ઓલવેઝ નોટ અ સ્મૂથ રાઈડ લાઈફ ઇઝ નોટ ઓલવેઝ અ સોફ્ટ પીલો તો એની તૈયારી રાખવાની સ્વીકાર એક્સેપ્ટન્સ એટલે આ હકીકતો નો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં સમજણ આ બે વાક્યો યાદ રાખજો જીવનમાં આ હકીકતોનો સ્વીકાર અને આવી પરિસ્થિતિમાં આવી સમજણ એના સિવાય પરિસ્થિતિ તો જીવનમાં એવી એવી બધી આવશે કે કરોડો રૂપિયા પણ તમને કામમાં લાગે પરિસ્થિતિ સર્જાશે કે તમારા મોબાઈલમાં પાંચસો નંબર નહીં પાંચ હજાર નંબર હશે ને તમે આમ સ્ક્રોલ કરશો ને કોને ફોન કરવો એ પ્રશ્ન થશે એવી પરિસ્થિતિ આવશે કે તમે સત્તાધી છો પણ તમે લાચાર બની જાઓ થાય છે કે નહીં મોટા મોટા સત્તાધીશો જેલમાં જાય છે લાચાર બને છે દેશ છોડીને જવું પડે દેશ છોડીને જવું પડે છે ને આ બાજુના પ્રાંતમાં તો એવા બહુ પ્રસંગો બને છે સત્તા પરથી ઉતરે એટલે દેશ છોડવો જ પડે કારણ કેસ એટલા બધા ચાલે એટલે એટલે આવી પરિસ્થિતિઓ સર્જાય ત્યારે તમારી સત્તા પૈસો ઓળખાણો કશું જ કામમાં નહીં આવે એવી પરિસ્થિતિ દરેકના જીવનમાં સર્જાય છે કોક ને કોક વખત એ વખતે પરિસ્થિતિનો સ્વીકાર અને એ પરિસ્થિતિ તમારી ઉપર હાવ ના કરી જાય અને બહુ તનાવ ન જન્માવી દે એની માટે સમજણ આ બે જ વસ્તુ કામમાં લાગે છે બીજું એક દ્રષ્ટિકોણ પણ જોઈએ તનાવ મેનેજ કરવો હોય ને તો પ્રમુખ સ્વામી મહારાજ એક બહુ સરસ વાત કરતા કે કમ ખાઈએ ને તો શરીર સારું રહે અને ગમ ખાઈએ તો મન સારું રહે આ પ્રમુખ સ્વામી ઇમારતના પ્રાસાદિક શબ્દો છે ઓછું ખાવને ને તો શરીર સારું રહે અને ગમ ખાઈ લઈએ ખબર પડે ગમ ખાઈ લઈએ એટલે શું મોટું મન રાખે જતું કરી લઈએ શબ્દો ગળી જઈએ ભૂલી જઈએ તો મન સારું રહે આવું પ્રમુખ શાહ ઇમારત કહેતા આ એક બહુ સરસ સમજણ છે કે તનાવ મેનેજ કરી શકો કારણ કે તમે વધારે ખા ખા કરશો તો ઓબેસિટી આવશે રોગ આવશે અને પ્રશ્નો આવશે અતિ સર્વત્ર વર્જયેત લખ્યું છે ને શાસ્ત્રમાં કે જે પણ અતિ થાય એનો પ્રશ્ન આવશે ઇંગ્લિશમાં એ કહેવાય છે એક્સેસ પોઈઝન ગમે તે વસ્તુ હોય જરૂરિયાત કરતા વધારે તમે લો એટલે ઝેર જ છે તો અત્યારે કેટલા બધા રોગ આના થાય છે પછી એમાંથી ફિઝિકલ રોગ થાય અને એમાંથી પછી તમને પ્રશ્ન આવે ને તનાવ જન્મે ત્રીસ ત્રીસ વર્ષના લોકોને અત્યારે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય છે પછી તણાવ આવે કે નહીં જીવનમાં એને મેનેજ કરવા માટે શું કરવું થોડોક કંટ્રોલ અહીંયા બે કંટ્રોલ જોઈએ હા એક સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને બીજો હા જો બધાને ખબર છે વ્યવસ્થિત તો પ્રવચનની જરૂરત નથી બધાને સ્વાદ ઉપર કંટ્રોલ જોઈએ અને શબ્દો ઉપર કંટ્રોલ જોઈએ નહીં તો આ જીભ છે ને બહુ તણાવ જન્માવી શકે પેલા બત્રીસ દાંતે કહ્યું જીભને કે અમે તને એક સેકન્ડમાં કચરી નાખીએ જીભ કે હા જીવે જવાબ આપ્યો કે હું ધારું તો સેકન્ડમાં બત્રીસ પડે ને એવું ખબર બે થઈ શકે તો આ પ્રશ્ન ઇન પોઈઝન એવી જ રીતે જેમ આપણે આ વાત કરી ખાવા પીવામાં અને બોલવામાં બે જગ્યાએ તમારે ધ્યાન રાખવાનું હમણાં સુરતમાં એક ડિવોર્સ કેસ થયો પરિચિત કુટુંબ નહોતો એટલે આપણને ડિટેલ ખબર પડી હવે એમાં પ્રશ્ન ખાલી જીભનો ત્યારે આવ્યું કે પત્નીએ બૂમ પાડી રસોડામાંથી પતિને કીધું જરા અહીંયા દોડતા હોય ને મને મદદ કરો ને હાથ ઊંચો છું પણ અભેરાય સુધી પહોંચતો નથી તેના પતિએ બીજા રૂમમાં છાપું મારતા હોતા કીધું જીભ પહોંચશે જીભ લાંબી પહોંચતો ને લાંબી કર પહોંચશે કાર્યક્રમ પૂરો ચેપ્ટર એન્ડ એટલે ભાઈ કેટલો બધો તણાવ જન્મી જાય પછી એ કંટ્રોલ થવો કેટલો અઘરો પડે એટલે આ સમજણ અને સ્વીકાર અને છેલ્લી વાત કરવાની ભગવાનમાં અતિશય શ્રદ્ધા ભગવાનના કરતા પણ આમાં ભગવાનમાં શ્રદ્ધા એટલે શું ભગવાનને કરતા હરતા સમજવાના આપણે શું સમજીએ છીએ કે માળા ફેરવી એટલે ભગવાનમાં શ્રદ્ધા એ વાત સાચી છે મંદિરે જવું એ ભગવાનમાં શ્રદ્ધા એ વાત સાચી છે કઈ વ્રત ઉપવાસ નિયમ રાખવા એ ભગવાનમાં શ્રદ્ધા એ વાત સાચી છે પણ ભગવાનમાં શ્રદ્ધા એ ભગવાનને કરતા હરતા સમજવા પરમ જે મહંત સ્વામી મહારાજ આશીર્વાદમાં બે કે ત્રણ વખત અત્યાર સુધી મેં બોલ્યા છે કે જે ભગવાનની ઉપાસનામાં કરતા સાકાર પ્રગટને ને સર્વોપરી એમાં મહંત સ્વામી મહારાજ એવું કહે છે કે ભગવાન સર્વોપરી છે ભગવાન સાકાર છે ને ભગવાન પ્રગટ છે સમજણ દસ ટકા અને ભગવાન કરતા હરતા છે નેવું ટકા નાઇન્ટી પર્સન્ટ કે મારા જીવનમાં જે કંઈ થાય છે એ ભગવાન જ કરે છે મારા સારા માટે કરે છે અને હું એ દ્રષ્ટિકોણને અભિગમ રાખીશ તો મારી પ્રગતિ ચોક્કસ થશે આ વિચાર એ બધા તનાવને સમાવી દેશે એટલી આ વિચારમાં તાકાત છે આત્મવિચારની આપણે વાત કરીએ એના કરતાં પણ મોટી તાકાત ભગવાનને કરતા હરતા જાણવા એમાં રહેલી છે અને જો ભક્તોના જીવનમાં તણાવ આવ્યો એટલે કે તનાવ આવે પરિસ્થિતિ ઊભી થઈ પણ આ વિચારથી સ્થિર રહ્યા તુકારામ હતા એમને જીવનમાં કેવો પ્રસંગ બન્યો ગામના લોકોએ નક્કી કર્યું કે આ તો ગામ બગાડે છે ને યુવાનોને વ્યસન છોડાવે છે ને પત્તા રમવાનું બંધ થઈ જાય છે અને હોકા બંધ થઈ જાય એટલે આ ગામ બગાડે છે ઇવનિંગ પાર્ટીસમાં મજા નથી આવતી એટલે આનું આપણે અપમાન કરો ને ગામ બહાર કાઢો એટલે એને માથે મુંડન કરાવી ગધેડા ઉપર બેસાડ્યા ઊંધા બેસાડ્યા ગધેડાની પૂછડી હાથમાં આપી અને ગામમાં ઢોલ વગાડીને એક ઢોલી ભેગો રાખીને ગામમાં પ્રોસેશન કાઢ્યું એના પત્ની આ જાણ્યું એટલે પત્નીને એમ થયું કે આવા અપમાન તો આપણાથી સહન નહીં થાય એટલે હું તો સુસાઈડ જ કરું અને તુકારામ તો જ્યાંથી નીકળતા હતા જે જે ગલીમાંથી ત્યાં લોકો જીયરિંગ કર્યા કરે હસે મજાક કરે તુકારામ સ્થિર હતા તુકારામ પાછા ઘરે આવ્યા અને ગધેડા પરથી ઉતર્યા એટલે એના પત્ની તો ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા અને ભોય ઉપર પડી ગયા તુકારામ એમના હાથ પગને ઊભા કર્યા કે ચાલો અંદર અંદર ઘરમાં ગયા અને બેસાડ્યા અને કે શું થયું કે તમારો એવું અપમાન મારાથી સહન નહીં થાય કાલ સવારે કુએ પાણી ભરવા હું નહીં જઈ શકું બધા મને મેનાટોણા મારે કેવી દ્રષ્ટિએ જોવે મારે આ સુસાઇડ જ કરવો તુકારામ કે આમાં શું ખોટું શું થયું છે તો કે અજવંત તમારા વાળ માથે મુંડન કરી નાખ્યું તુકારામ છ મહિનાથી આપણે વાળ કપાવવાના પૈસા હતા નહીં મફતમાં કરી અને માથે માથે ખોળો હવે હવે થાય કારણ કે ચોપડે ચોપડેલો એટલે ડેન્ડ્રફનો કોઈ પ્રશ્ન નહીં ક્લે ચોપડેલો બીજું આપણે લગ્ન થયા અઢાર વીસ વર્ષ પહેલા ત્યારે ગામમાં ફૂલેકું નહીં નીકળેલું પ્રોસેસન નહીં નીકળેલું ત્યાં જ આ લોકોએ કાઢ્યું આખું ગામે જોયું ને આપણે બેઠા હતા અને ત્રીજું પેલા ગળામાં ભીંડાની માળા પહેરાવેલી એ કાઢી આપી કે આપણે અઠવાડિયાથી શાક નહોતા કરી શક્યા ત્યારે કરો આપણે સુધી શાક ચાલશે ખોટું કઈ થયું જ નથી કર બાણું શાક બનાવો આપણે શાંતિથી કરેટ હેવ ડિનર તુકારામને આ પરિસ્થિતિમાં સ્થિરતા કેવી રીતે રહી ભગવાનમાં શ્રદ્ધા કે જે કંઈ મારા જીવનમાં થાય છે ભગવાનની ઈચ્છાથી થાય છે આ પણ ભગવાનની ઈચ્છાથી થયું સ્વીકારી લેવાનું સમજણ એ રાખવાની ગુમાવ્યું છે તો ગુમાવ્યું છે હવે હું રોગ માથા પછાડીશ તો એ બીજો લોસ છે એની કરતા હું સ્થિરતા રાખું અને આવા પ્રસંગે હું સ્થિરતા રાખીને કોઈક બે વ્યક્તિને મદદરૂપ થઈ શકું તો એ કરવાનું છે કેટલી સરસ સમજણ સ્થિરતા પરિસ્થિતિનો સ્વીકાર કારણ કે ભગવાનને કરતા હતા માન્યા